તારીખ 12 ઓક્ટોબર આજનો દિન મહિમા રામ મનોહર લોહિયા હિન્દની સ્વતંત્રતાની લડતના અગ્રણી રામ મનોહર લોહિયાનો જન્મ ઈસવીસન 1910માં ઉત્તર પ્રદેશના અકબરપુરમાં થયો હતો. મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના મેળવી. યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન જ રામ મનોહરે રાજકારણમાં રસ દાખવવા માંડ્યો. હિંદ છોડો ચળવળ સમયે ભૂગર્ભમાં ચાલી જઈ જયપ્રકાશ સાથે કામ કર્યું. રાજદ્રોહના અપરાધ સબબ તેમની ધરપકડ કરી. જેલમાંથી છૂટીને ડૉક્ટર રામ મનોહરે યુદ્ધ વિરોધી ભાષણો આપ્યા. તેમણે બુલંદ અવાજે અંગ્રેજોને કહેલું કે તમે મારી વિચારધારાને ગુંગળાવી શકો તેમ નથી. તમારી આ અવરચંડાઈનો એક દિવસ જરૂર અંત આવશે. એમની ભાષામાં સત્યનો પ્રકાશ પ્રગટતો તો તેમના અવાજમાં ગૌરવની અનેરી છતા પ્રગટતી. પછી તેમણે સમાજવાદી પક્ષ સ્થાપ્યો અને મેનકાઇન્ડના સંપાદક બન્યા. દરમિયાન સમાજવાદી અને પ્રજા સમાજવાદી પક્ષનું જોડાણ થયું. આમ છતાં લોહિયાનો હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવામાં, અછૂતોને વધુ અધિકારો આપવા તેમજ કોંગ્રેસ સાથે અસહકારનું વલણ ચાલુ રાખવા સતત આગ્રહ ચાલુ રાખ્યો. ભારતીય સમાજવાદનું તત્વજ્ઞાન રજૂ કરનાર અને સંસદીય રાજકારણમાં વિશેષ પ્રભાવ પાડનાર રામ મનોહર લોહિયાએ તારીખ 12 ઓક્ટોબર 1967ના રોજ ફાની દુનિયા છોડી દીધી, ત્યારે દેશજનોની આંખો ભીની થઈ ગઈ હતી.